गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 12 आंकड़ाशास्त्रमां आपणे लॉक चेप्टर चाले छे। एमां विभाग डी मां दाखला नंबर 5 अने दाखला नंबर 9 हुं समजावुं छुं। तो जो दाखला नंबर 5 छे, विभाग डी नो एक्स नी एक दुत्यांश लिमिट 2x² + 5x - 3 છેદમાં છે 4x² - 1, બરાબર। તો આપણે આના અવયવ પાડવાના છે, 3 2 6 ના એવા અવયવ પાડવાના છે કે 5 આવે તો 6 1 6, તો 2x² + 6x - 6 - 3 ઉપર અવયવ પડ્યા છે અને નીચે પડશે 2x - 1 અને 2x + 1, બરાબર। હવે 2x² + 6x માં 2 કોમન નીકળશે એટલે કે 2x કોમન નીકળે, તો કે x + 3 અને x - 3 માં કઈ કોમન નહીં નીકળતું, પણ માઇનસ માઇનસ છે એટલે -1 કોમન નીકળે, તો x + 3 અને નીચે 2x - 1 અને 2x + 1, તો ઉપર વધશે 2x - 1 x + 3 2x - 1 2x + 1, બરાબર। તો 2x - 1 2x - 1 જશે તો ઉપર વધશે x + 3 અને નીચે વધશે 2x + 1। હવે x ની જગ્યાએ આપણને એક દુત્યાંશ કિંમત આપી છે, એ આપણે મૂકી દઈશું, તો કે 1/3 નીચે 2/1, તો કેવી રીતે, તો કે 3 2 6 અને 1 એટલે કે 7/2 પ્લસ નીચે 2 2 4, અથવા બરાબર 2 1/2 પણ કરી શકાશે, કારણ કે 2 આ બાજુ છે એટલે 2 1/2 એટલે 1 આવશે, 1 + 1 એટલે જવાબ આવ્યો છે 2, બરાબર। એટલે અહીંયા 2 2 4 થશે, તો જવાબ આવશે આપણો 7/4। હવે જોઈએ દાખલા નંબર 9। લિમિટ એક્સ ની 0 1/x 5x + 14 3x + 7 - 2 ની કિંમત શોધો। તો અહીંયા આપણે જે 2 છે એની જોડે 3x + 7 ને ગુણી દેવાના છે, એટલે થશે 5x + 14 - 6x - 14, કારણ કે 3 2 6 અને 7 2 14 થશે, અને નીચે છે 3x + 7 એ એમના એમ જ રહેશે, બરાબર। હવે -14 અને +14 જશે એટલે 5 માંથી 6 ના જાય, પણ માઇનસ માં જવાબ એટલે કે -x/3x + 7। હવે બાજુમાં 1/x આપણે લેતા જવાનું છે, એટલે ઉપર વાળો એક્સ અને નીચે વાળો એક્સ જશે તો વધશે -1 અને નીચે વધશે 3x + 7, બરાબર। હવે એક્સ ની જગ્યાએ 0 કિંમત આપી છે એટલે ઉપર કરીશું -1 0+7, તો આપણને કિંમત મળી છે -1/7, બરાબર। તો આવી રીતે અવયવ પાડવાના હોય તો અવયવ વાળા દાખલાઓ શું કરવાના છે, આપણે ગણવાના છે, બરાબર। તો અત્યારે અહીંયા તમારું લક્સ ચેપ્ટર પૂરું થાય છે, હવે હું નેક્સ્ટ વિડીયોમાં તમને નવું ચેપ્ટર આપણું, બરાબર છે, સંભાવના, એના મેં ચાલુ તો કરી દીધું છે, પણ આ 2 દાખલા મારે તમને ગણાવવાના રહી ગયા હતા એટલે આનો વિડીયો મેં અત્યારે બનાવી દીધો છે પાછો, બરાબર। તો હવે આપણે સંભાવનાના ઉદાહરણો અને એના સ્વાધ્યાયના દાખલા સમજીશું, ઓકે, ચલો થેન્ક યુ।